પણ આવું તમારા ત્યાં ન થાય, કારણ કે તમે સત્સંગમાં આવો છો. આ તો કોને ત્યાં થાય ખબર છે? ઓટલે બેઠા બેઠા પત્તા રમતા હોય અને ઘરમાં નડતા હોય ને બીડિયું ફૂંકતા હોય ને એને ત્યાં દશા હોય. બાકી અમે જેટલા બાપાઓને પૂછીએ ને કેમ, જ્યારે સ્વામી લહેર છે. હમણાં હું કાલે જ હજી આવ્યો, સમજો, પ્રમદાડે ઉપલેટા કથા કરી. એવા મહાન મુક્તો દાદા બધા. દાદાને પૂછ્યું, દાદા કેમ સ્વામી, મારા જેવું સુખ દુનિયામાં કોઈ નથી. સવારે એક ટાઈમ ખાવા આવવાનું ઘરે, સાંજે એક ટાઈમ આવવાનું, આખો દિવસ ભગવાનની સેવા કરવાની. હું કોઈ છોકરાને પૂછતો નથી, ભગવાનને લીલા લહેર કરી. હું જ્યારે કથા કરવા જાઉં ત્યારે બાપા હામે જ બેહે. અને એવું નહીં કંઈ ભજન જ કરે, પણ એને સત્સંગની સમજણી એવી છે. એનો સૌથી નાનો છોકરો 5 વર્ષ પહેલા કંઈક ચોટ લાગીને મરી ગયો, અને નાના નાના છોકરા 2 વર્ષ પહેલાં એક છોકરાને અટક આવ્યો, મરી ગયા. પણ નેનપુરના દેવજી ભગતને જેવો આનંદને હરખ હતો, એવો જ બાપાને જેટલી પરીક્ષા કરવાની હોય ને ઠાકોરજી બધી કરી લીધી હોય, પણ મારો ભગવાન રાખે એમાં મજા છે. હું એના ઘેરે ગયો ને એટલે મેં કીધું, બાપા છોકરાની વહુ તમને સાચવે છે? અરે સ્વામી, સાચવવાની ક્યાં વાત કરો છો, જે માગું એ આપે, જે માગું. અને મારે માગવું જ નથી પડતું સ્વામી, મારા છોકરા મને પૈસા ઢગલો કરે તો બાપા જેટલું વાપરવું એટલું, જ્યાં આપવું એટલું આપો. હું લેવા ખબર, એ ઘરે નથી રહેતા ને ભગવાન પાસે રહે છે ને એટલે એનો ભાર વધારે છે. ઘરે રહે ને તો હલકા થઈ જાય,